नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनो रियल समाचार मा। समाचार नी शुरुआत करता पहला नजर करे आजना मुख्य समाचार पर। सूरत ना चौक बजार मा मेट्रो ना खोदकाम समये ऐतिहासिक त्रण तोप मळी। रेलवे स्टेशन नजीक स्टेशन मा उभेली सिटी बस मा अचानक आग लागी। उत्तरायण पहला पतंग ने दोरी थी लोको इजाग्रस्त बनता पालिका तंत्र हरकत मा आव्यो। उड़िया समाज आगेवाने भागीदारी बनवानी लालच आपी युवक नी प्रॉपर्टी पर लोन लई नाना अंगत उपयोग मा वापरी नाख्या। सचिन मा पूर्व प्रेमीए प्रेमिका ना गला पर सरा जाहिर कटर फेरवी नाख्यो। वगर लाइसेंस से व्याज बटावनो धंधो करता इसम ने सूरत क्राइम ब्रांच पुलिसे झड़पी पाड्यो। समाचार विगते जोईए। ऐतिहासिक महत्व धरावता सूरत ना पेटाळ मा अनेक वारसो धरायेलो छे। हाल मा मेट्रो नी कामगीरी दरमियान सूरत ना चौक बजार कुर्जा विस्तार माथी तोपना मोटा त्रण नाळचा मळी आव्या बाद फरी एकवार किल्लानो इतिहास जीवंत थयो छे। भूतकाळमां किल्ला पर દુશ્મનોનો સામનો કરવા માટે 35 તોપ મૂકવામાં આવતી હતી। હાલમાં કિલ્લાના રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે, તેમાં હજુ પણ 14 ગન પોકેટ પર તોપ માટેની જગ્યા ખાલી છે, તેથી કિલ્લાની આસપાસના વિસ્તારમાં હજુ પણ તોપ હોવાની શક્યતા નકારી શકાતી નથી। મેટ્રો સિટી તરફ હરણફાળ કરી રહેલા સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે। મેટ્રોની કામગીરી દરમિયાન કાલે ચોક બજાર ડીસીબી કુર્જા પાસે ખોદકામ દરમિયાન 7 ફૂટ લાંબી લંબાઈ ધરાવતા તોપના ત્રણ નાળચા મળી આવ્યા હતા। સરકારના નિયમ મુજબ આ તોપનો કબજો જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યા છે। ત્યારબાદ સુરતના ઐતિહાસિક કિલ્લામાં મૂકવામાં કલેક્ટરમાં રજૂઆત કરવાની રહેશે। જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી મળે હાલ કિલ્લાના રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે, તેમાં આ તોપ મૂકવામાં આવશે। ભવ્ય ભૂતકાળ ધરાવતા સુરત શહેરમાં તાપી નદીના કિનારેથી 84 દેશોનો વેપાર થતો હતો અને આ બંદર પર 84 દેશના વાવટા ફરકતા હતા। સુરતની સમૃદ્ધિ સાથે અનેક લોકોએ આક્રમણ કર્યું હતું। સુરતને આક્રમણથી બચાવવા માટે શહેરની ફરતે કોટ બનાવવામાં આવ્યા હતા, ઉપરાંત તાપી નદીના કિનારે ચોક બજારમાં કિલ્લો બનાવવામાં આવ્યો હતો। આ સમયે દુશ્મનો સામે ઝીંક ઝીલવા માટે કિલ્લામાં કુલ 35 તોપ મૂકવામાં આવી હતી, જે પૈકી હાલ 21 તોપ કિલ્લાના રિસ્ટોરેશન બાદ જોવા મળી છે। હજી પણ કિલ્લાના 14 ગન પોકેટ સેવા છે, જેમાં તોપની જગ્યા છે, પરંતુ તોપ ગાયબ છે। હવે ખાલી પડેલા 14 ગન પોકેટમાં સરકારની મંજૂરી બાદ આ ત્રણ તોપના નાચા મૂકવામાં આવશે। સુરત શહેરનો ઐતિહાસિક વારસો પણ ખૂબ જ સમૃદ્ધ છે। એક તબક્કે દુનિયાભરમાં વેપારીઓમાં આર્થિક તબક્કે અગ્રસ્થાન ધરાવતા સુરતનો ઐતિહાસિક વારસો પણ ભવ્ય છે। આ પહેલા સુરતમાં તાપી નદી પર પાળા બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે તાપી નદીના તટમાંથી એક તોપ મળી આવી હતી। આ ઉપરાંત ડક્કા ઓવારા ખાતેથી પણ 2 તોપ ભૂતકાળમાં મળી આવી હતી। હવે ચોક બજાર પૂર્જા પાસેથી 3 તોપ મળી આવતા કિલ્લામાં તોપ મૂકવામાં આવશે। સુરત મહાનગરપાલિકા સંચાલિત વધુ એક સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરત રેલવે સ્ટેશન નજીક સિટી સ્ટેશન પાસે ઊભેલી બસમાં અચાનક આગ લાગી હતી। અચાનક સિટી બસ ભડભડ સળગી ઉઠતા અફડાતફડી જેવો માહોલ સર્જાઈ ગયો હતો। ઘટનાની જાણ ફાયરને કર્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આ ઘટનામાં સમગ્ર બસ બળીને ખાક થઈ ગઈ હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। છેલ્લા અનેક દિવસોથી સમય અંતરે સિટી બસમાં આગ લાગવાની ઘટના બની રહી છે। આ સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આજે વધુ એક સિટી બસ ભડભડ સળગી ઉઠી હતી। સુરત રેલવે સ્ટેશન પાસે સિટી બસ સ્ટેન્ડ નજીક અચાનક જ સિટી બસમાં આગ લાગી ઉઠી હતી। બસમાં આગ લાગતા અહીં નાસભાગ મચી ગઈ હતી।
सूरत रेलवे स्टेशन खाते सूरत महानगरपालिका संचालित सिटी बस नु मुख्य बस स्टेशन आवेलू छे। त्यारे अहीं सिटी बस स्टेशन पासे पार्क करीने उभी रहेली सिटी बस में अचानक आग लागी उठी हती अने बस में आग कया कारणोसर लागी ते जाणी शकायुं नथी, परंतु उभेली बस में अचानक आग लागता सदनसीबे आ घटना में कोई जानहानि थई नथी। सूरत रेलवे स्टेशन खातेनो आ विस्तार लोखोदी अने वाहनोनी अवरजवर साथे खूब ज भरचकवाळो विस्तार छे, त्यारे आ विस्तारमां पार्क करेली उभेली सिटी बसमां अचानक आग लागी उठता अहीं नासभाग मची गई हती। सिटी बसमां लागेली आगे मोटुं स्वरूप धारण करी लेता अहीं अफरातफरी जेवो माहोल सर्जायो हतो। सिटी बसमां आग लागी होवानी घटनानी जाण सूरत फायर विभागने करवामां आवी हती, जेने लईने फायर विभागनी टीम घटना स्थळे पहोंची आवी हती। जो के फायरनी टीम घटना स्थळे पहोंचे ते पहेला समग्र बस आगनी तीव्र चपेटमां आवी जता भड़भड़ सळगी उठी हती। फायरनी टीम घटना पर पहोंची आग पर पाणीनो मारो चलावी गणतरीना समयमां आगने काबू करी लीधी हती, परंतु आ काबूमां आवे पहेला समग्र बस बळीने खाक થઈ ગઈ હતી। જો કે આ બસ પાર્ક કરીને ઊભી હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના પેસેન્જર ન હતા, જેને લઈ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં તંત્ર દ્વારા બ્રિજ પર તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને કોઈ અકસ્માત ન નડે અથવા ગળું ન કપાય તે માટેની તકેદારી રાખી તંત્ર દ્વારા અલગ અલગ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। સુરતની માર્કેટોમાં પતંગ દોરાનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે, તો બીજી તરફ ઉત્તરાયણ પહેલા દોરાથી વાહન ચાલકોના ગળા કપાવવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે સુરતમાં તંત્ર દ્વારા બ્રિજ પર તાર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો કોઈ અકસ્માતનો ભોગ ન બને અને ગળું ન કપાઈ જાય તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે। આજથી શહેરના અલગ અલગ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત શહેરને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે। સુરતમાં સૌથી વધારે બ્રિજો આવેલા છે અને મોટા ભાગના લોકો આ બ્રિજ પરથી પસાર થાય છે, ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન ગળા કપાવવાની અને અકસ્માત બનાવવાનો આ બનાવો ન બને તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે। હજુ તો ઉત્તરાયણ પર્વ આવ્યો નથી તે પહેલા જ સુરતમાં ગળા કાપવાના બનાવો સામે આવી ચૂક્યા છે, જેને લઈને તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન બ્રિજ પરથી બાઇક ચાલકો પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે, તેમજ બ્રિજની પાસે પોલીસ પણ તૈનાત કરવામાં આવે છે। આ ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને પોલીસ દ્વારા પણ વાહનો પર સેફ્ટી બેલ્ટ લગાડવાના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। સુરતની ઇકોનોમિક સેલ દ્વારા છેલ્લા લાંબા સમયથી નાસ્તા ફરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલો આરોપી સુરતના ઓરિસ્સા સમાજનો પ્રમુખ અને મહિલા ઉસ્થાન નામે સામાજિક સંસ્થા ચલાવી રહ્યો હતો, જો કે પોતાના અંગત વાત સારું એક વ્યક્તિને પોતાની કંપનીમાં ભાગીદારી આપવાનું કહ્યું અને તેની મિલકત મોર્ગેજ કરાવી લોનના રૂપિયા પોતાના અંગત સ્વાર્થમાં વાપરી નાખી આ ભાગીદારની મિલકતની હરાજી કરાવી છેતરપિંડી કરી હતી। ભાગીદારે સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આરોપી વિરુદ્ધ સુરતમાં રાજકોટમાં અને પોલીસના ભુવનેશ્વરમાં પણ છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાની વિગતો સામે આવી છે। સુરતમાં ઓરિસ્સા સમાજના લોકોના પ્રમુખ બનીને રહેતા અને મહિલા ઉત્થાન નામે એક સંસ્થા ચલાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે, જો કે યુવક પોલીસ પકડમાંથી નાસ્તો ફરતો હતો। બેંકમાંથી ધંધાકીય હેતુ માટે લોન મેળવી છેતરપિંડીથી આર્થિક ફાયદો મેળવવાના હેતુથી કેટલાક ઠગ ઈસમો અને અન્ય ઈસમોની મિલકત બેંકમાં મોર્ગેજ મુકાવી લોનના નાણાં પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી લોન ભરપાઈ ન કરવા બાબતની ફરિયાદ સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરી ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી એક વ્યક્તિને પોતાની કંપનીમાં ભાગીદારી આપવાનું કહ્યું અને તેની મિલકત મોર્ગેજ કરાવી લોનના રૂપિયા પોતાના અંગત સ્વાર્થમાં વાપરી નાખી આ ભાગીદારની મિલકત હરાજી કરાવી છેતરપિંડી કરી હતી।
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી। આ આરોપી વિરુદ્ધ સુરતમાં, રાજકોટમાં અને પોલીસમાં ભુવનેશ્વરમાં પણ છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાની વિગતો સામે આવી છે। આ ઇસમ ધરપકડ કરી ભૂતકાળમાં તેના ગુના વિશે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરિયા જેવી સ્થિતિ થઈ રહી છે। પ્રેમીની કાયમી કચકચથી યુવતી ત્રાસી જતા તેને સંબંધ તોડી નાખ્યો હતો, જેને લઈને પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળે કટર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો। સચિનમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળા પર સરા જાહેર કટર ફેરવી નાખ્યું હતું, જેથી યુવતીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં આ પ્રકારની કોઈ પણ ઘટના હોય તો ગંભીરતાથી પગલાં લેવામાં આવશે। સચિન પોલીસે ગણતરીના કલાકોમાં પાગલ પ્રેમીની ધરપકડ કરી છે। પ્રેમીની કાયમી કચકચથી યુવતી ત્રાસી જતા તેને સંબંધ તોડી નાખ્યો હતો। મૂળ ઉમરપાડા તાલુકાના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી સિલાઈ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે। વર્ષ 2019માં તેની જ કંપનીમાં સાથે કામ કરતા તાપી જિલ્લાના બોરદા ગામ ખાતે રહેતા રામસિંહ ગુલાબસિંહ પાડવી સાથે મુલાકાત થઈ હતી। બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને વચ્ચે એકાદ વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યો હતો। બંને જણા પ્રેમ સંબંધમાં જોડાયા બાદ યુવતીને રામસિંહનો સ્વભાવ પસંદ આવ્યો ન હતો। પ્રેમિકાને રામસિંહનો સ્વભાવ અને વર્તન બરાબર લાગતું ન હતું। તે વાતમાં કચકચ કરતો હતો। પ્રેમીને કચકચથી યુવતીથી ત્રાસી જતા તેણીએ સંબંધ તોડી નાખ્યો હતો। આ ઉપરાંત યુવતીને લગ્ન માટે માંગવા આવતા યુવતીએ તેના પ્રેમી સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો, જેને લઈને જનુની પ્રેમી અને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો, જેના કારણે યુવતી સુરત ખાતે નોકરી છોડી તેના વતન જતી રહી હતી। 6 મહિના પહેલા યુવતી વતનથી પરત સુરત આવી હતી અને ફરીથી નોકરી પર લાગી ગઈ હતી। પ્રેમી વારંવાર હેરાન પરેશાન કરતો હતો, જેને લઈને યુવતીએ તેનો નંબર પણ બ્લોક કરી દીધો હતો। આ દરમિયાન 17 ડિસેમ્બર 2022 રોજ યુવતી સચિન વિસ્તારમાં આવેલા સાઈનાથ સુડા સેક્ટર પાસે એટીએમમાં પૈસા ઉપાડવા ગઈ હતી। આ દરમિયાન તેનો પ્રેમી રામસિંહ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને એટીએમ તેમજ મોબાઈલ લઈ યુવતીને તેની સાથે આવવા દબાણ કરતો હતો, જેને લઈને બંને વચ્ચે ત્યાં ઝઘડો થયો હતો। ઝઘડાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ જતા તે સમયે તેનો પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો। ગત 21 ડિસેમ્બરના રોજ સવારે યુવતી તેની બહેનપણી સાથે નોકરી પર જઈ રહી હતી। તે દરમિયાન તેનો પ્રેમી અચાનક પાછળથી આવ્યો હતો અને યુવતી કંઈક સમજે તે પહેલાં તેની પાસે રહેલી કટર વડે ગળું ચીરી નાખ્યું હતું। યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। યુવતીના પ્રેમમાં પાગલ યુવકે તેની પૂર્વ પ્રેમિકા સાથે ફરી તેની સાથે સંબંધ રાખવા સંમત ન થતા જાહેરમાં તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। યુવતીનું ગળું કાપીને તે નાસી ગયો હતો। ત્યારે યુવતીનું ગળું કાપી નાસી ગયા બાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ સમગ્ર બનાવ અંગે યુવતીએ સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસ ગણતરીના કલાકોમાં જૂનુની પ્રેમીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સચિન પાલીગામ નાકા ડાયમંડ પાર્ક ગેટની સામે મનોજ કલર નામની દુકાન ચલાવતા ઇસમને વગર લાયસન્સે વ્યાજના વટાવનો ધંધો કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના માણસો ફાઇનાન્સનો ધંધો કરનારા ઉપર ખાનગી રાહે વોચ રાખેલ હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સચિન પાલીગામ નાકા ડાયમંડ પાર્ક ગેટની સામે મનોજ કલર નામની દુકાન ચલાવતો મનોજ ગુપ્તા લાયસન્સ વગર વ્યાજ વટાવનો ધંધો કરે છે અને મજબૂર અને જરૂરિયાતમંદ લોકો પાસેથી ખૂબ જ ઊંચું વ્યાજ વટાવે છે। તે જરૂરિયાતમંદને નાણાં આપતા પહેલા તેઓના બેંક ખાતાના કોરા ચેકો પણ સહીવાળા પોતાની પાસે રાખી લે છે અને હાલમાં તે તેની દુકાન ઉપર હાજર છે, જેના આધારે દુકાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મનોજ ગુપ્તાની અટકાયત કરવામાં આવી હતી, તેમજ સર્ચ કરવામાં આવતા આરોપી મનોજ ગુપ્તાની દુકાનમાં કાઉન્ટર જરૂરિયાતમંદ પાસેથી વ્યાજે લીધેલા રકમના બદલામાં લખાવી લીધેલા કોરા ચેક તેમજ જુદી જુદી વ્યક્તિઓના વ્યાજે નાણાં આપેલ અને લીધેલ વ્યાજના પેટે લખાણોવાળી ડાયરી તેમજ કાગળો મળી આવ્યા હતા। તેથી પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરનાર કરનારા બાબત અધિનિયમની જુદી જુદી કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।
સુરતના રાંદેરના રામનગર 4 રસ્તા પાસે લાઇફલાઇન હોસ્પિટલની નીચે આવેલી કાપડની દુકાનમાં અચાનક આગ લાગી ઉઠી હતી। કાપડની દુકાનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સર્જાતા હોસ્પિટલ પ્રશાસન ચિંતામાં મુકાયું હતું। અચાનક કાપવાની દુકાનમાં વિકરાળ આગ લાગી જતા ઉપર હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા હોવાથી થોડા સમય માટે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને થતા 10થી વધુ ગાડીઓ સાથે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતમાં રામનગર 4 રસ્તા પાસે આવેલા કોમર્શિયલ બિલ્ડિંગના બીજા માળે લાઇફલાઇન હોસ્પિટલ આવેલી છે। આ લાઇફલાઇન હોસ્પિટલની બરોબર નીચે જ કાપડની દુકાન આવેલી છે। આ દુકાનમાં અચાનક આગ લાગી જતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા, જેને લઈ આગ લાગી તેની ઉપર હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ સારવાર લઈ રહેલા હોવાથી સૌ કોઈ ચિંતામાં મુકાયા હતા। આગના ધુમાડાને લઈ હોસ્પિટલમાં પણ સફોકેશન થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી। આગ વધુ પ્રસરે અને બીજા માળ સુધી હોસ્પિટલ સુધી પહોંચે નહીં તેને લઈને જાહેર સૌ કોઈ આગ ઓલાવવાના કામે લાગી ગયા હતા। હોસ્પિટલની નીચે અચાનક જ કાપડની દુકાનમાં મોટી આગ લાગી જતા લોકોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક ફાયરની ગાડી ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી। ફાયર વિભાગ અને મજૂરા અને અડાજણ ફાયર સ્ટેશનની 10 ગાડી સાથે એની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તાત્કાલિક પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો। જોકે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેતા સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। હોસ્પિટલની નીચે આગ લાગી હોવાનું ફાયરને જણાવાયું હોવાથી ફાયરની ટીમ પણ પહેલેથી જ સંપૂર્ણ તૈયારી કરીને આવી હતી। દર્દીઓને રેસ્ક્યુ કરવાની ફરજ પડે તો પણ તાત્કાલિક કરી શકાય તે પ્રકારની તૈયારી ફાયર વિભાગની જોવા મળી હતી। જોકે આવી કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ન પામતા ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટનામાં દુકાનમાં રહેલ સમગ્ર માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। સબ ઓફિસર વસંત સૂર્યવંશી, હું મોરાબાગલ ફાયર સ્ટેશનમાં નોકરી કરું છું। ત્યાંથી અમને ફાયર કંટ્રોલ તરફથી એક કોલ મળેલો કે આજે શ્રીનાથ જે કોમ્પ્લેક્સ છે મોરાબાગલ 4 રસ્તા પર, મોરાબાગલ 4 રસ્તાની આગળ રામનગર 4 રસ્તા પર, તો એમાં બેઝમેન્ટમાં એક સ્પોટની દુકાન છે, બંધ દુકાન હતી, એમાં આગ લાગેલી હતી બંધ દુકાનમાં। તો અમે ત્યાં ઘટનાસ્થળે પહોંચીને તરત બંધ દુકાનનો લોક ખોલવાની એ કરીને અંદર પાણી મારવાનું ને આતે કુલિંગ કામગીરી ચાલુ કરી છે। એના અંદર બધા સ્પોટના સાધન એ તે હતા એ બધા બળીને ખાક થઈ ગયા છે। અને એના ઉપર એક લાઇફલાઇન હોસ્પિટલ આવેલી હતી, લાઇફલાઇન હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, અને એના અંદર પણ કોઈ ઉપર જે બેઝમેન્ટમાંથી જે ધુમાડો ઉપર જાય છે એ ધુમાડાને લીધે કદાચ કોઈને તકલીફ હોય, કોઈ આઈસીયુમાં કોઈને તકલીફ હોય તો એ પણ તપાસની કામગીરી ચાલુ હતી। પણ એ હોસ્પિટલમાં પણ કોઈને કંઈ ઈજા કે જાનહાની કે કોઈને સ્મોક નથી લાગ્યો। અને આ બેઝમેન્ટની જે કામગીરી હતી એ અમે અમારા મોરાબાગલ ફાયર સ્ટેશનની ટીમ અને પાલનપુર ફાયર સ્ટેશનની ટીમ, ત્યાંના ફાયર ઓફિસર કીર્તિ મોડ સાહેબ, શૈલેષ પટેલ સાહેબ અને સબ ઓફિસર મોરાબાગલનો હું વસંત સૂર્યવંશી, અમે 3 ટીમ મળીને તાત્કાલિક આગ પર કાબૂ લીધો છે। પણ દરવાજો તાત્કાલિક ખોલવામાં થોડું કાપડાનો સામાન હોવાથી ટોટલી બધું બળી ગયું છે, બધું કોઈને ઈજા કે જાનહાનિ નથી। સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેમ રમવા જેવી નજીવી બાબતમાં મિત્રોના ઝઘડામાં મારામારી થતા એક યુવકનું મોત નિપજ્યું હતું, જેમાં પાંડેસરા પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે પરિવારના સભ્યો સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પાંડેસરા પોલીસને ઉપરના આક્ષેપો કર્યા હતા। સુરત પાંડેસરા વિસ્તારમાં નજીવી ગેમ રમવાની બાબતમાં મારામારીના મોત સુધી પહોંચી હતી, જેમાં વિધવા મહિલાએ પોતાના વાલ સોયાને ગુમાવ્યો છે। પીડિત પરિવારના આક્ષેપ મુજબ થોડા દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં કેટલાક યુવકો ફોનમાં ગેમ રમતા હતા અને ગેમમાં કંઈક માથાકૂટ થઈ અને મારામારી ઉપર ઉતરી આવ્યા હતા। પણ મારામારી એટલી ગંભીર હતી કે યુવકને હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો અને પીડિત પરિવારે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે જે યુવક માર મારનાર હતો તેની જગ્યાએ એક સગીરને આરોપી બનાવી દીધાનો ગંભીર આરોપ પરિવારજનોએ લગાવ્યો છે અને સામાજિક મહિલા અગ્રણીએ પણ કડક આ મુદ્દે પોલીસ કમિશનરને યોગ્ય તપાસ કરી દોષિતો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે। મારા નામ હે નઝમા ખાન, એ આઈ એમ આઈ મહિલા સિટી પ્રેસિડેન્ટ હું મેં જી આજ સે ડેઢ મહિને પહેલે
उन भिंडी बाजार रेशमा नगर की हद में तीन बच्चे कुछ फ्री फायर खेलते थे, उसमें 15 साल के बच्चा और खेलने वाला एक 19 साल का और एक 17 साल का। उस बच्चों की हार जीत के अंदर एक 15 साल का बच्चे को दो जन ने मिलकर मार दिया। उसके बाद में जब वो बच्चा मर गया जगह पे, तो प्राइवेट हॉस्पिटल आमेना में लेकर गए, तो वहाँ पता चला ये बच्चा मर गया है। पुलिस आई, वहाँ कुछ फॉर्मेलिटी निभाई और चले गए। मारनार ने जो 17 साल का बच्चा था उसको पांडेसरा में रजू किया और वो वहाँ से छूट गया। तो मैं सीपी साहब के पास आवेदन पत्र, सीपी साहब के पास रजूआत हम ये लेके आए हैं कि एक 15 साल या 12 साल का भी बच्चा अगर मोबाइल में पकड़ा जाता है ना शक के तौर पे, तो भी पुलिस वाले 15-15 दिन हर डिवीजन से छोड़ते नहीं है। तो ये तो मेरी मांग है और ये मेरा कहना है कि पुलिस को, पुलिस के सामने वो बच्चा मर चुका है, पोस्टमार्टम हुआ है, ना तो अभी तक उसकी कोई रिपोर्ट आई है, ना कोई FIR दाखिल हुई है। जिस दिन बच्चा मरा उस दिन भी 302 दाखिल नहीं हुई है। तो एक मजलूम और गरीब विधवा माँ को इंसाफ मिले, इसलिए मैं सीपी साहब के पास रजूआत लेने आई हूँ। સુરતના અબરામા ખાતે આગામી 24 અને 25 ડિસેમ્બરના રોજ 300 દીકરીઓના જગતજનની લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યા છે, જેમાં આજે મહેંદીની રસમ યોજાઈ હતી, જેમાં પિતા વિહોણી 300 દીકરીઓ સાથે 5000 દીકરીઓના હાથમાં મહેંદી મુકાઈ હતી। પ્રાર્થના અને દીપાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો, સાથે જ મહેંદી રસમમાં મહેંદીના ગીતોની પણ રમઝટ બોલાવવામાં આવી હતી। આ લગ્નોત્સવમાં લગ્ન કરાવનાર 300 દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ પ્રભુતામાં પગલા પાડનારી 300 દીકરીઓ અને અન્ય બહેન દીકરીઓને પિતાની હૂંફ સાથે જણાવ્યું હતું કે જેને ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે, એટલે આ અવસરનું નામ દીકરી જગત જનની રાખવામાં આવ્યું છે। સાથે જ તેમણે દીકરીઓના હાથમાં મહેંદી મૂકી હતી। દીકરીઓને આદર્શ જીવનનું ભાથું બાંધી આપતા મહેશ સવાણીએ કહ્યું હતું કે દીકરી સાસરિયાને સ્વર્ગ બનાવે અને ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે, દીકરીએ સહનશક્તિ કેળવવી જરૂરી છે, સાસુ સસરા નણંદ દેરાણી જેઠાણીની ફરિયાદ ઘરે કરવી નહીં, દીકરી સાસરેથી પાછી આવે ત્યારે પરિવારને ઘણું સાંભળવું પડે છે, તેથી પરિવારનો વિચાર કરીને સાસરિયામાં સેટ થઈ જવું ઉત્તમ છે, સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો, શરૂઆતના સમય આપશો એટલે સફર આસાન થઈ જશે, કોઈ પણ ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે। સુરતના સચિન GIDC પોલીસે 28 કરોડની ખંડણી પ્રકરણમાં દુબઈ ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં વેસુ કેનાલ રોડ પર ટ્રેડબુલના સંચાલકનું અપહરણ કરી તેની પાસેથી મસ મોટી રકમની ખંડણી મંગાવવામાં આવી હતી, જ્યારે ખંડણી પ્રકરણમાં તત્વો દ્વારા રૂપિયા 28 કરોડ જેટલી મોટી રકમની ખંડણી મંગાઈ હતી, જે મામલે પોલીસને ફરિયાદ મળતા પોલીસે ખંડણી માંગનાર તત્વોની શોધખોળ કરી, જેમાં પોલીસના હાથમાંથી એક આરોપી ફરાર થઈ દુબઈ ચાલ્યો ગયો હતો, જે આરોપી દુબઈથી પરત આવતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો, જ્યારે હાલ પોલીસે આ પકડાયેલ આરોપી અંકિત ભરોડિયાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે। બે ગઠિયાઓ વેપારી પાસેથી ઓડી કાર લઈને અન્યને વેચી નાખી કાર ચોરી થયાનું જૂઠાણું ચલાવી છેતરપિંડી કરી હતી, જે છેતરપિંડીને લઈને રાંદેર પોલીસને ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે। શાહપુર ચિંતામણી જૈન દેરાસર પાસે રહેતા પ્રશાંત શશિકાંત શાહ વેપારી છે, જેની પાસે રહેલી ઓડી ગાડી વેચવા માટે રાંદેર અરાજણ બસ ડેપો નજીક મહેમૂદ ખાન પઠાણ અને સિરાજ પટેલ સાથે મુલાકાત તેઓએ કરી હતી, જે બંને ગઠિયાઓએ આ ગાડી લઈ બારોબાર અંગને વેચી દીધી હતી, ત્યારે તે ગાડી ચોરી થઈ ગયાનું જૂઠાણું પ્રશાંત સમક્ષ ચલાવ્યું હતું, જે જૂઠાણાની જાણ થતાં પ્રશાંતે રાંદેર પોલીસને ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે બંને ગઠિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
सूरत जिल्लाना खोलवडमां एपार्टमेंटमां रहती विधवा महिलाना घरे जमवा माटे आवता ईસમ પાસે 11 લાખ રૂપિયા લેવા માટે આવેલા ઈસમોએ વિધવા મહિલાના પુત્રને અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી પહેરેલા દાગીના તેમજ પુત્રના પહેરેલા દાગીના તેમજ રોકડા 1.5 લાખ અને કાર લઈને રૂપિયા લેવા આવેલા ઈસમ જતા રહ્યા હતા. પીડિતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છતાં ન્યાય મળતો નથી. મૂળ ભાવનગરના ડમરાળા ગામના વતની અને હાલ કામરેજના ખોલવડમાં આવેલા સ્ટાર પવિત્ર નગરી સોસાયટીમાં H2 ફ્લેટ નંબર 503માં વિધવા નીતાબેન પ્રવીણભાઈ ધડુક રહે છે. ઘરે ભોજનાલય ચલાવે છે. એક મહિના અગાઉ સાંજના 6 કલાકે જગદીશ જોગાણી ઘરે હતા ત્યારે 10-12 ઈસમો આવી જગદીશભાઈ પાસે 11 લાખ રૂપિયા લેવાના હોય તે બાબતે બોલાચાલી કરતા નીતાબેનના પુત્ર દિવ્યાંગે આવેલા ઈસમને સોસાયટીની બહાર જઈને લેવડદેવડની વાતો કરો તેમ કહેતા આવેલા ઈસમ પૈકી નાસિર નશરુદ્દીન ગરયાસિયાએ દિવ્યાંગને થપ્પડ મારી દીધી હતી અને પુત્રને બચાવવા જતા માતાએ તેને ધક્કો મારી દીધો હતો. તેમજ 11 લાખ રૂપિયા નહીં આપો તો દિવ્યાંગને સાંજ સુધીમાં મારી નાખીશ તેમ કહીને નીતાબેનને ધમકી આપી નાસિર તેમજ તેની સાથે આવેલા જિગ્નેશ જિયાણી, આમુ અસલમ મયુરસિંહ તથા બીજા 4-5 અજાણ્યા ઈસમોએ નીતાબેને પહેરેલી સોનાની ચેઇન, 3 તોલા કિંમતની રૂપિયા 1,17,000 હાથમાં પહેરેલી સોનાની કડલી, 2 તોલાની કિંમત રૂપિયા 1,08,000 દિવ્યાંગે ગળામાં પહેરેલી સોનાની રુદ્રાક્ષની માળા પેન્ડલ સાથે વીટી લઈ લીધા હતા. 1.5 લાખ રૂપિયા અને કાર લઈ લીધી હતી. દિવ્યાંગે પોલીસને જાણ કરવાની વાત કરતા મયુરસિંહે જણાવ્યું હતું કે હું પોલીસવાળો જ છું. તારે જે પોલીસને બોલાવી હોય તેને બોલાવી લે, હું અહીં જ છું, તમામને જવાબ આપી દઈશ. બાદમાં દિવ્યાંગને પોલીસ મથકમાં જતા બહાર નાસિર મળતા મારા પર ગુનો દાખલ છે અને મારા 5મો ગુનો દાખલ થઈ જશે, ચિંતા નથી તેમ કહી ફરી ધમકી આપી હતી. બીજા દિવસે નાસિરે દિવ્યાંગને ફોન કરી દાગીનાથી રૂપિયા પૂરા થાય તેમ નથી, તારી સ્કોડા કાર તથા 2 લાખ રોકડા લઈને ગિરનાર હોટલ પાસે કહેતા 1.5 લાખ રૂપિયા રોકડા અને કાર લઈ લીધી હતી. આ અંગે કામરેજ પોલીસ મથકમાં જગદીશ, નાસિર, જિગ્નેશ, આલુ અસલમ સહિત 4-5 અજાણ્યા ઈસમ સામે ફરિયાદ અને લૂંટની નોંધાવી હતી. અપહરણનો ગુનો નોંધાયો નથી. ફરિયાદ અને મહામુસીબે પોલીસે લીધી હતી. જોકે ફરિયાદી નાના અધિકારીઓથી લઈને મુખ્યમંત્રી સુધી ન્યાય માટે હજી વલખા મારે છે. ત્યાં આરોપીને આગોતરા જામીન પણ મળવા લાગ્યા. આરોપી ફરિયાદીએ પોલીસ સમક્ષ અને આરોપીના મેળા પીપણા હોવાનો આરોપ આ સાથે મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી. દિવ્યન છે આ જે જગદીશભાઈ છે ને, એ અમારી ઘરે ખાલી જમવા જ આવેલો હતો. મારી યારે ત્યાં લુખા તત્વો આવી ગયા બધા, 15 જણા હતા. નાસિર ગરાસિયા, જિગ્નેશ જેણીયા, ઇસ્લમ, બહુ બધા નામ છે એમાં. હું આ કોઈને ઓળખતો નથી એટલે મને નામ નથી આવડતા. આ લોકોને સાહેબે આગોતરા આપી દીધા છે અને મારી બધી વસ્તુ લઈ ગયેલા છે. ગાડી છે, ઘરેણાં છે, પછી રોકડા રૂપિયા છે, બધું લઈ ગયેલા છે. અને સાહેબે FRI મેં અરજી આપી ને પછી 1.5 મહિને મારી FRI કામરેજ પોલીસ સ્ટેશનમાં થઈ. એ હું બહુ દોડ્યો ને, SP સાહેબના કહેવાથી મારી FRI થઈ છે. અને આ જગદીશ છે એ નિર્દોષ માણસ છે, તો FRI એનું નામ કેમ નાખ્યું છે? એના માટે આવેલા હતા એ આવ્યા હતા મારા માટે. જગદીશ પાસે એને પૈસા લેવાના હતા અને જગદીશે જિગ્નેશ જેણીને પૈસા 8 લાખ આપી દીધેલા છે. એ કે હવે આ પૈસા તો એ કે તારા ગયા અને મને મારા હજી 12 લાખ દે, હવાલો લઈને આવેલા હતા એ લોકો. મારી પાસેથી એને એક સ્કોડા ગાડી છે 23 નંબરની, 1.5 લાખ રોકડા રૂપિયા છે અને ઘરેણા મારા બધા લઈ ગયા છે. મેં રજૂઆત કરી છે આપણે SP સાહેબને, સંઘવી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને અરજી આપેલી છે, DY SP સાહેબને, બધે હું બહુ જડ્યો, બહુ 2-3 વાર જઈ આવ્યો. પણ હવે મારી પાસે પૈસા બૈસા કાંઈ છે નહીં. હું હાવ નાનો માણસ છું, મારા પપ્પા ગેરહાજર છે અને આ લોકો હાવ લુખા ગીરીને ધમકી આપે કે 15 દિવસમાં તારો કેસ હજી અમે ઉડાડ નાખશું. હા, મને મારેલો છે ધક્કા બુકી, કે આપણી પાસે CCTV કેમેરા પણ છે, તો આ લોકોને આગોતરા આપી દીધેલા છે. પોલીસ તો કહે છે થઈ જશે, તમને તમારી વસ્તુ મળી જશે ને, કે રિમાન્ડ લેશું ને આગોતરા ભલે ને મળી જાય, ચાર્જશીટ દાખલ થાય ને આમ કરશું, પણ આ કાંઈ ધ્યાન થવાનું છે નહીં. આ લૂંટની કેસમાં એને આગોતરા મળી જાવ હોય, 15 દિવસમાં એને આગોતરા મળી જતા હોય તો બધા લૂંટો જ કરવાના છે ને. નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયાના ઉપલક્ષમાં સુરત શહેરમાં રહીને રોજગાર ચલાવતા લારી, ગલ્લા અને પથ વિક્રેતાઓને સહાયરૂપ થવાના ઉદ્દેશ્યથી
નિઃશુલ્ક કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાસવીવના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર શબ્બીર ચાહવાલા દ્વારા ગરીબ પાથરણાવાળા અને અનાજની 500 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લારી ગલ્લાવાળા હાજર રહ્યા હતા. આ કીટમાં અનાજ, કઠોળ, દાળ, મીઠું વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાસવીના દ્વારા આ કાર્ય વર્ષ 2019 કરવામાં આવે છે. આ વર્ષે પણ તેઓ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરી માનવતા મહેકાવવામાં આવી હતી. शब्बीर रहीम चावला है, मैं न्यू दिल्ली नासवी ईसीवी मेंबर हूँ, नेशनल एसोसिएशन ऑफ इंडिया. और आज जो कार्यक्रम हो रहा है वो हमारा किट वितरण कार्यक्रम है, जिसमें 500 किट का वितरण किया जाएगा, जिसमें लारी गल्ला पथ विक्रेता संजीवों के लिए ये कार्यक्रम रखा गया. इसका सपोर्ट बाय नेस्ले है और इसका कार्यक्रम हमारी संस्था द्वारा हो रहा है. और सूरत शहर में काफ़ी सालों से हम इस कार्यक्रम को कर रहे हैं, बल्कि 2019 कोरोना जैसी महामारी आई थी उसी वक्त से काम शुरू है हमारा. ये 500 लोगों को किट दी जाएगी, जिसमें आज 200 लोगों को दी जाएगी, फिर 200 लोगों को. इस तरह ये कार्यक्रम दो दिन चलेगा, जिसमें 500 किट का वितरण कार्यक्रम हो जाएगा. किट के अंदर हम लोगों ने 10 किलो आटा रखा है, 5 किलो चावल रखे, 1 किलो शक्कर, 1 किलो चने की दाल, 1 किलो मूंग की दाल, 1 किलो अंदर नमक है, 1 किलो दूसरी दालें है, अपने मिर्ची और हल्दी है, और 1 तेल का पाउच भी है. સુરતમાં ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કરતા એક કિશોર સહિત 3 ઇસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 8 મોબાઈલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોપેડ કબજે કરી છે. સુરત શહેરમાં નોંધાયેલા ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને ઉકેલી નાખવા માટે ક્રાઇમ બ્રાન્ચની પોલીસે કામગીરી કરી રહી હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીને આધારે અમરોલી શ્રીરામ ચોક પાસેથી એક કિશોર સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે શનિ ગોડ પ્રતિક રાજપૂતની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 8 મોબાઈલ ફોન અને એક મોપેડ મળી કુલ રૂપિયા 1,61,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે પૂછપરછ કરતા આરોપીએ મોજશોખ પૂરા કરવા માટે મહિલા કે પુરુષને તરકકે કરી મોબાઈલ સ્નેચિંગ કરી હતી, જેના આધારે ઉત્તરાણ અમરોલી વરાછા સહિતના વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગ કર્યાની કબૂલાત કરતા તે પોલીસ ચોપડે નોંધાયેલા ગુના ઉકેલાયા હતા. હાલ આ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતમાં નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતના ચોક બજારમાં મેટ્રોના ખોદકામ સમયે ઐતિહાસિક 3 ટોપ મળી. રેલવે સ્ટેશન નજીક સ્ટેશનમાં ઉભેલી સિટી બસમાં અચાનક લાગી આગ. ઉત્તરાયણ પહેલા પતંગની દોરીથી લોકો ઈજાગ્રસ્ત બનતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું. ઉડિયા સમાજ આગેવાનોને ભાગીદાર બનવાની લાલચ આપી યુવકને પ્રોપર્ટી પર લોન લઈ નાણાં અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા. સચિનમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળા ઉપર સરા જાહેર કટર ફેરવી નાખ્યું. વગર લાયસન્સે વ્યાજ વટાવનો ધંધો કરતા ઈસમને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.